આમાં સાહેબ વિચારધારા જેવી કોઈ વાત જ નથી. તમે આખા મરસાનું ભજ્યું લ્યો કે ભજિયા તળ તો કંદોય, વાત તો સીણાના લોટના તળવાની છે ને. વિચારધારા ક્યારે આવે કે તમારે કંઈક કામ કરવું છે તો વિચારધારા આવે, તમારે ખાલી બોલવું જ છે તો ન્યા વિચારધારા બદલે કે ન બદલે એમાં કાંઈ ફેર નથી પડતો. તમે આખી વાત સમજો. હવે સાહેબ હું તમને મુદ્દા ઉપર જ લઈ જવા માગું છું કે કોઈ અહીંયા મતદારનો કોઈ સવાલ જ નથી. મતદારને શું છે, એને તો મત આપવાનો છે ને વ્યક્તિને. હવે વ્યક્તિ ક્યાં છે, ક્યાં પક્ષમાં છે, એને કાંઈ લેવા દેવા નથી. તમે સમજો કે કોઈ પણ માણસને તમે એક આખા મરસાનું ભજ્યું પકડાવી દો તો એ કેટલો ટાઈમ મરસું લઈને ઊભો રહેવાનો છે, અને સામેની બાજુ જ આખો ભજિયા તળતો કંદોય ઊભો છે તો માણસને તોડીને જવાનો છે. જવાનો જ છે ને, હું તમને એમ જ કહું છું કે ત્યાં જવાનો જ છે, એમ આપણે હોય કે બીજા હોય. એટલે સવાલ કોઈ આમાં પક્ષ પલટાનો છે નહીં, કોઈ દબાણનો નથી કે કોઈ પ્રકારની લાલચ કે ધાક ધમકી એવું છે જ નહીં. આમાં પોતપોતાની મરજી એમ.